દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વરસડા ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એક જ જગ્યાએ એક જ સ્થળે તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે. આજરોજ વરસડા ગામે સેવા સેતુના આઠમા તબક્કાનું આયોજન થયું હતું, જેમાં બે પાટિયા, દાદુર, ગાંગરડી, વરસડા, નળવાઈ જેવા ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોને એકસાથે સેવાકીય પ્રવૃત્તિ માટે તેમને સેવા સેતુ કાર્યક્રમ દ્વારા અનેક કામકો એક જ જગ્યાએ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આઠમા તબક્કાના સેવા સેતુમાં કુલ નાની મોટી થઈને 13 વિભાગ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં 56 પ્રકારની વિવિધ સેવાઓનો લાભ આજરોજ આપવામાં આવ્યો હતો. સ્થળ પર જ આ અલગ અલગ દાખલાથી માંડીને તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ થાય છે, જેને સેવા સેતુ કાર્યક્રમ કહેવામાં આવે છે, જે આઠમા તબક્કામાં થઈ રહ્યો છે, જેનો લાભ સર્વ લોકોએ મેળવી રહ્યા છે અને લાભ મેળવીને જનતામાં ખુશી જોવા મળી રહી છે. લાભાર્થીઓને સ્થળ પર જ આ લાભ મળે છે તમામ પ્રકારના, જેમાં લાગુ પડતી જે પણ અરજી હશે તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેમ અધિકારીના નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ સેવા સેતુ કાર્યક્રમ એક જ જગ્યાએ આવકના દાખલાથી લઈ અને તમામ પ્રકાર રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડથી લઈને તમામ પ્રકારની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આઠમા તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિનો. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે, જેમાં અનેક તાલુકાઓમાં સેવા સેતુના કાર્યક્રમો થઈ રહ્યા છે, જે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. હવે આ જે સેવા સેતુ રાખેલો છે, કેટલા ગામનો અને કયા જિલ્લા અને કયા તાલુકો અને કેટલા ગામનો રાખેલો છે એના વિશે જરાક માહિતી આપજો મને. આજરોજ વરસડા મુકામે ગરબાડા તાલુકાના સેવા સેતુના આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બે પાટિયા, દાદોર, ગાંગરડી, વરસડા અને નળવાઈ જેવા ક્લસ્ટર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ આઠમા તબક્કાના સેવા સેતુમાં કુલ નાની મોટી થઈને 13 વિભાગોને લાગુ પડતી કુલ 56 પ્રકારની વિવિધ પ્રકારની સેવાઓનો લાભ આજે લાભાર્થી અરજદારોને સ્થળ પર જ આપવામાં આવશે અને તેમની જે પણ અરજી હશે તેમનો આજે સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. સાહેબ આવ્યા અને ભાઈ ખાબલાભાઈએ વાત કરી ખાબલા સાહેબે કે ભાઈ વહીવટે જે કંઈક કામ કરી હતી એ પણ સાહેબે વિશેષ આપી દેશે કામગીરી છે. ભગવંત હજાર મહિનાનો પિરિયડ પૂર્ણ સ્પર્ધાનો મિત્ર છે એ રીત કાયમ સાહેબ તમારી ઓફિસમાંથી નીકળે સિનિયર સિટીઝન અયોધ્યા. પણ હું એવું રાખું છું
વ્યસ્તુ એવી છે લોકોને એહસાસ કરાવવો પડે ત્યારે કંઈક બનાવ બને ત્યારે એને તમારે એવું કહેવું જ પડે।